6 મુકાઈઓ અને રચના વિશે સમજ્યા છે. આજે 9 ટોપિકની વાત કરીએ છીએ કે પુશ કન્ડિશન એટલે શું. તો પુશ કન્ડિશનની અંદર આપણે વાત કરીએ કે પુશની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનોની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય અને જો તેની સાથે કોઈ વાયુ સંકળાયેલ હોય તો તેનું તાપમાન 298 કેલ્વિન તથા દબાણ 1 બાર હોય તેવા કોષને આપણે પ્રમાણિત કોષ કન્ડિશન તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સ્ટાર્ટર સેલ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ફરીથી આપણે ડેફિનેશનની વાત કરીએ કે પ્રમાણિત કોષ કન્ડિશન એટલે શું. કે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનોની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય અને જો તેની સાથે કોઈ વાયુ સંકળાયેલ હોય તો તેનું તાપમાન 298 કેલ્વિન તથા દબાણ 1 બાર હોય તેવા કોષને આપણે પ્રમાણિત કોષ કન્ડિશન તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ કે વિદ્યુત ધ્રુવ એટલે શું. તો અગાઉના ડેનિયલ સેલની અંદર પણ આપણે વાત કરી છે કે ગ્રાઉન્ડમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે જેની ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયાઓ થાય છે તેને આપણે ધાતુના વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, જેના મુખ્યત્વે 3 પ્રકારો છે. એક ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવની અંદર આપણે વાત કરીએ કે જેના પરમાણુઓ ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા અનુભવતા હોય છે જેને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ સિલ્વર, નિકલ, કોપર, ઝિંક વગેરે ધાતુઓ કે જે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણે ડેનિયલ સેલની અંદર પણ આપણે વાત કરી છે કે કોપર જે વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્ક કરે છે અને ઝિંક જે વિદ્યુત ધ્રુવ છે જે એનોડ તરીકે વર્ક કરે છે. તો અહીં આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અહીં આપણે લખીએ. ઓક્સિડેશન પ્રક્રિયા કે જેની અંદર ઝિંકનું ઓક્સિડેશન થાય છે, Zn2+ એક્વાયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. રિડક્શન પ્રક્રિયા કે જે કોપર નું થાય છે, Cu2+ એક્વાયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, ધેટ ગિવ્સ Cu સોલિડ. તો વિદ્યુત ધ્રુવ ની અંદર ફર્સ્ટ આપણે પ્રકાર જોયો છે સક્રિય વિદ્યુત ધ્રુવ. સેકન્ડ પ્રકાર ની અંદર આપણે વાત કરીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની આપણે વાત કરીએ
oameni cu trup. निरूपण
ની જરૂરિયાત પડે છે. કારણ કે એક અર્ધકોષથી આપણે રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી શકતા હોતા નથી. તેથી ઉષ્મા સાંદ્રતા નિર્માણ કરવા માટે આપણે સૌપ્રથમ તો બે અર્ધકોષની જરૂરિયાત પડે છે. જો કોષની રચનાની અંદર ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે, અને જો ક્ષાર સેતુનો ઉપયોગ સાંદ્રતા
સક્રિય આયનો પછી બ્રેકેટમાં અહીંયા દર્શાવવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલની અંદર જે આપણે વાત કરીએ CU સોલિડ ધેટ ઇઝ CU2 પ્લસ એક્વાયર્સ વન મોલર CaSO2 Ag plus acquires 1 molar Ag solid. તો મિત્રો અગાઉ જોયું છે તે પ્રમાણે કે CaSO2ની હંમેશા ડાબી બાજુ સોરી જમણી બાજુ કેથોડ હોય છે અને ડાબી બાજુ એનોડ હોય છે. એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે કે કેથોડ કે જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. તો આ પ્રશ્ન સાંકેતિક ત્રિકોણની અંદર વધુમાં અહીં આપણે સમજીએ કે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર સૌપ્રથમ મેટલ અને ત્યારબાદ મેટલ આયન દર્શાવવામાં આવે છે. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર સૌપ્રથમ મેટલ અને ત્યારબાદ મેટલ આયન દર્શાવવામાં આવે છે જ્યાં M is equal to metal એટલે કે ધાતુ આયન હોય છે. અને રિડક્શન પ્રક્રિયાની અંદર સૌપ્રથમ મેટલ આયન અને ત્યારબાદ મેટલ દર્શાવવામાં આવે છે. તો અહીંયા મિત્રો કે CaSO2ની હંમેશા ડાબી બાજુથી આપણે એનોડ દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ મેટલ અને ત્યારબાદ મેટલ આયન દર્શાવવામાં આવે છે અને CaSO2ની જમણી બાજુ હંમેશા કેથોડ હોય છે એટલે કે મેટલ આયન અને ત્યાર પછી મેટલ દર્શાવવામાં આવે છે જે રિડક્શન પ્રક્રિયા તરીકે વર્ક કરે છે. બીજું એક એક્ઝામ્પલની અંદર અહીં આપણે વાત કરીએ કે જો કોષની રચનાની અંદર જો વાયુ વિદ્યુત જોડાયેલો હોય તો તેનું નિર્માણ કરવા માટે આપણે વધુમાં નિષ્ક્રિય વિદ્યુત જોડીએ છીએ. પ્લેટિનમ H2 ગેસિસ અને જો એનું દબાણ કઈ આપણે 12 એકમમાં દર્શાવવામાં આવે છે 1 bar H plus acquires 1 molar CaSO2 CO2 plus acquires 1 molar Cu solid. તો યા મિત્રો હાઇડ્રોજન જે છે એ વાયુ અવસ્થામાં છે. તો વાયુ અવસ્થામાં હોવાથી જો વાયુ વિદ્યુત જોડાયેલો હોય તો એની અંદર આપણે નિષ્ક્રિય વિદ્યુત અહીંયા પ્લેટિનમ ઉમેરવામાં આવે છે અને એનું દબાણ જે છે એ 12 એકમમાં સક્રિય આયનના સૂત્ર પછી આપણે બ્રેકેટ એટલે કે કૌંસની અંદર દર્શાવે છે. આ જે કોપર જે છે કે જે કેથોડ તરીકે વર્ક કરે છે અને હાઇડ્રોજન જે છે એ એનોડ તરીકે વર્ક કરે છે. એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ કે જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. આ સિવાય લાસ્ટ એક એક્ઝામ્પલની વાત કરીએ Mg સોલિડ ધેટ ગિવ્સ Mg2 પ્લસ એક્વાયર્સ 1 મોલર CaSO2 Ni2 પ્લસ acquires 1 molar Ni solid. તો કોષનું સાંકેતિક નિરૂપણ અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે અહીં આપણે સમજાવ્યું છે. નેક્સ્ટ ટોપિકની અંદર અહીં આપણે વાત કરીએ કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ બીજા ધ્રુવના સંદર્ભમાં
કાર્ય કરે છે તેથી એને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ જેને આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ફરીથી આપણે બોલીએ છીએ કે દરેક વિદ્યુત ધ્રુવ જે છે એ ઇલેક્ટ્રોન ઉમાવણી અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સરખામણી આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ દ્વારા કરી શકીએ છીએ કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે છે તે બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે તેથી તેને આપણે સંદર્ભ ધ્રુવ એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સામાન્ય રીતે આપણે સંદર્ભ ધ્રુવ તરીકે આપણે ઉપયોગ કરી શકતા નથી કારણ કે એની હું લિમિટેશનની આપણને આપેલી છે કે 298 કેલ્વિન તાપમાને એને એક વાર દબાણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને મેન્ટેન કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે તેથી એની જગ્યાએ સંદર્ભ ધ્રુવ તરીકે આપણે કેલોમર વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે જે કેલોમર વિદ્યુત ધ્રુવ જે છે KCl aqueous તો અહીંયા કે તે Cl માઇનસ આયનોના પ્રતિવર્તી વિદ્યુતધ્રુવ તરીકે કાર્ય કરે છે કે કેલોમર વિદ્યુતધ્રુવનો આધાર KClના જલીય દ્રાવણના સ્વભાવ પર રહેલો હોય છે એટલે કે KClના દ્રાવણ પર રહેલો હોય છે જો KClનું દ્રાવણ સંતૃપ્તિ લેવામાં આવે તો તેવા કેલોમર વિદ્યુતધ્રુવને આપણે સંતૃપ્ત કેલોમર વિદ્યુતધ્રુવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને જો KCl નું જલીય દ્રાવણ એક મોલમાં લેવામાં આવે તો તે સામાન્ય કેલોમર વિદ્યુતધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો યા પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવની અંદર કે આપણે વાત કરી કે જે સંદર્ભ ધ્રુવ તરીકે આપણે કાર્ય કરે છે તો યા આપણે આકૃતિ પ્રમાણે આપણે સમજીએ એક બીકર લેવામાં આવે છે કે જેની અંદર 298 કેલ્વિન તાપમાને અને એક વાર દબાણે 1 મોલર H+ અથવા તો HCl જલીય દ્રાવણ ભરવામાં આવે છે જેની અંદર પ્લેટિનમ લેયરનો ગોળછડ આવેલી પ્લેટિનમની પટ્ટી ભરવામાં આવે છે કાર્બન નળી કે જે એક છેડેથી બંધ એવી કાર્બન નળી વડે પ્લેટિનમ તાંબા
aia ce vreau că mă mai ce. Tu vă sort, am un fel de armane. Păi, e cu bardă mare. Ai duce cu aia să că mă mai ce. Tu e ea. Să nu duce ce. E în dintr să mă mai ce. De aia e. E nu vă de că foarte de că vă ce. Tu e ea. E nu. E geniu cu. O să te sunt proprietari de aia la tine. E nu vă de geniu cu. O să te sunt proprietari de aia la tine. E ea. Ai duce mai de din dintr-o. Oxidez în propria din dintr-o. Electron, guma rece. Ande, vedeți în propria, că zic, e foarte rică o răcă rece. Next topic, we are going to talk about